शिक्षकों अने मुख्य शिक्षकों माटेनी यूट्यूब चैनल शैक्षणिक अने वहीवटी माहिती माटे श्रेयस डाबर। नमस्कार मित्रों, हूँ छूँ श्रेयस डाबर। आज अपनी चैनल पर जो वीडियो अपने बना रहा है एनी अंदर चूंटनी ने लगती माहिती एटले के पीओ वन, पीओ टू, पीओ थ्री अने प्रिसाइडिंग अधिकारी जे मतदान ना दिवसे जे कामगिरी करवानी छे एनी आपणे टूक में आ वीडियो नी अंदर समज आपवानो प्रयत्न करीशुं, जेथी करीने आ वीडियो जोवाथी ए दिवसनी कामगिरी जे छे एमां आपणने थोड़ो कॉन्फिडेंट पण आवी जशे, सरळताथी आपणे समजी पण शकशुं। एटले के प्रथम जे मतदान अधिकारी छे एने शुं करवानुं छे, ए पी आर ओ अथवा तो पीओ वन जेने कहेवाय आसिस्टंट प्रिसाइडिंग ऑफिसर। तमे मतदान वक्ते बूथनी गोठवणी घणी वक्त करी चूक्या हशो, जे टीम आवे छे एनी अंदर घणा बधा अनुभवी मित्रों होय ज छे, एक बे जणा कदाच नवा होई शके। एटले के जे टीम छे एनी अंदर 1200 थी वधु मतदान होय तो पीओ फोर नी पण निमणूक होई शके, अथवा तो पीओ थ्री सुधी अने एक प्रिसाइडिंग अधिकारी, एक सेवक भाई होई शके छे। आ रीतना ए मतदाननी टीम तैयार थशे। आ वक्ते आपणे जाणीए छीए ग्राम पंचायतनी चूंटणीनी अंदर जे कई छे मतपेटी द्वारा मतदान थवानुं छे, बेलेट बॉक्स द्वारा थवानुं छे, एनो पण आपणी चेनल पर एक वीडियो अगाउ आपणे मूकेलो छे। हवे सौ प्रथम पीओ वननी जे कामगीरी छे एनी आपणे वात करीए, एने शुं करवानुं छे, कई कई बाबतोनું ध्यान राखवानुं छे। कारण के मतदार जे आवशे लाइनमां ઊભા રહીને સૌ પ્રથમ પીઓ વન પાસે આવશે, એટલે કે ટેબલ પર સળંગ જે ત્રણ જણા બેઠા હશે ગેટની નજીક, તો એમાં સૌથી પહેલાં પીઓ વન જે છે એની આપણે વાત કરીએ, પછી પીઓ ટુ એટલે ફિમેલની વાત કરીશું, ત્યાર પછી પીઓ થ્રી, ત્યાર પછી એ બધી વાત આપણે કરીશું। તો પીઓ વનની અંદર જે મિત્ર બેઠા હશે એમણે શું કરવાનું, તો એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની આપણે જોઈએ, તો સૌ પ્રથમ એમણે ઓળખનો પુરાવો ચકાસવાનો છે। ઓળખ પુરાવાની જે યાદી આપવામાં આવશે એમાંથી જે માન્ય પુરાવો હોય તે ચકાસવાનો છે, અને કયા પુરાવાથી મતદાન કર્યું છે એ એમને નોંધી રાખવાનું છે। કારણ કે છેલ્લે આંકડો આપવાનો થશે, એપિક કાર્ડ દ્વારા કેટલાએ કર્યું કે પછી ડ્રાઇવિંગ લાઇસન્સ કેટલાએ કર્યું, આ રીતે અલગ અલગ, એટલે એ નોંધી રાખવાનું છે। બીજું કે જે પીઓ વન છે એમણે નામ, ભાગ નંબર, ક્રમ નંબર જે કંઈ છે એ સંભળાય તેમ મોટેથી બોલવાનું, એટલે સંભળાય એટલે કે બાજુવાળા જે પીઓ ટુ છે, પીઓ થ્રી છે, એ બંનેને સંભળાઈ જવું જોઈએ કે આ મતદાર આવેલા છે, કયા વોર્ડના છે, ખાસ કરીને વોર્ડનો ઉલ્લેખ એમાં આવવો જોઈએ, જેથી કરીને જે કંઈ મતપત્ર છે એ કાઢવાની એમને સમજ પડે। મતદાર યાદી એમને આપેલી હશે પીઓ વનને, એ વોર્ડ વાઇઝ હશે, એટલે કે જે પરચી લઈને કે જે પણ મતદાર આવશે એનાથી એ કયા વોર્ડમાં છે એ શોધી, પછી એનું જે કંઈ ઓળખપત્ર ચેક કરવાનું છે એના વિશે નોંધ કરી લેવાની, ત્યાર પછી આ કામગીરી કરવાની છે। ત્યાર પછી એમણે જે કંઈ એમની પાસે એક કાગળ એમને રાખવાનું છે આ રીતનું આપણે સ્ક્રીન પર બતાવીએ છીએ, એમાં 1 થી 100 સુધી પોતે લખીને પણ તમે બનાવી શકો છો, વોર્ડ વાઇઝ આવા જેટલા વોર્ડની ચૂંટણી હોય એ રીતના તમે બનાવીને તૈયાર કરી દો, અને એ જે તે મતદાર યાદી જે હોય છે એની અંદર તમારે મૂકી દેવાના છે। એટલે એની અંદર પુરુષ અને સ્ત્રી બંને અલગ અલગ છે, જે હોય તે ટીક કરતું જવાનું છે, એટલે એ પ્રમાણે આપણે પુરુષ છે કે સ્ત્રી છે એના આંકડા વોર્ડ વાઇઝ નોંધતા જશું, અને છેલ્લે 2 કલાક પછી જ્યારે માંગવામાં આવે ત્યારે એ જે કંઈ આંકડો છે એ ટોટલી 3 વોર્ડ હોય તો 3-3 સરવાળો કરી અને ત્યાર પછી એ કરવાનું છે, બરાબર છે। ત્યાર પછીની આપણે વાત કરીએ તો એ વોર્ડ વાઇઝ આંકડાની વાત થઈ ગઈ। મતદાનનો સમય આ વખતે જે છે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો છે, એમાં 2-2 કલાકના આંકડા જે માંગવામાં આવે છે, 7 થી 9, 9 થી 11, 11 થી 1, 1 થી 3, 3 થી 5 અને છેલ્લે 5 થી 6, આ રીતે આંકડાની માંગણી ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ જોડે કરશે, અથવા તો તમારા તાલુકામાં જે પ્રમાણે સૂચના આપવામાં આવે તે પ્રમાણે તમારે આંકડાની તૈયારી રાખવાની છે। એટલે પીઓ વને આટલી પ્રક્રિયા કરવાની થઈ। મતદાર યાદીની અંદર બીજી એક બાબત ધ્યાન રાખવાની છે કે આ જે મતદાર યાદી હોય છે તમે જોયેલી હશે, એની અંદર પુરુષ મતદાર હોય તો એની એનું વોટ થઈ જાય એટલે એના નામ ઉપર આ રીતે આડી લીટી કરી દેવાની, સ્ત્રી મતદાર હોય તો આડી લીટી અને અહીં જે એનો નંબર છે ત્યાં ટીક કરી દો અથવા રાઉન્ડ કરી દો, એ રીતે તમે કરી શકો છો। એટલે આ એક પીઓ વનની આપણે કામગીરી જોઈ, શરૂઆતથી લઈને શું કરવાનું છે, એટલે પીઓ વન પાસે કઈ કઈ બાબતો થવાની છે તો ચકાસવાના પુરાવા, ત્યાર પછી એનો ભાગ નંબર, ક્રમ નંબર એનો ઉલ્લેખ કરવાનો છે, વોર્ડ જ મોટેથી બોલવાનો છે,
मतदार यादीनी अंदर निशानी करवानी छे आड़ी लीटी पुरुष में स्त्रीनी अंदर आड़ी लीटी अने राउंड अथवा टीक अने त्यार पछी आंकड़ा जे आपणे पत्रक बतायू एनी अंदर एमणे एक कामगिरी करवानी आ पीओ वन छे। हवे आपणे लईए पीओ टू। पीओ टू नी अंदर जे महिला पोलिंग एफ पीओ जे हशे एना विशे आपणे વાત કરીએ તો એમને શું કરવાનું છે। સૌ પ્રથમ જે મતદાર એમની પાસે પહોંચે છે એના ડાબા હાથની જે પહેલી આંગળી છે એના ઉપર અવિલોપ્ય શાહીથી નિશાન કરી દેવાનું છે, કારણ કે પહેલાં જે પીઓ વન પાસે પ્રમાણિત થઈને આગળ વધ્યા છે એટલે આપણે એને અવિલોપ્ય શાહીથી એને ટીક કરી દઈશું। ત્યાર પછી જે કંઈ પીઓ વન બોલ્યા છે એમનો નંબર, વોર્ડ નંબર, ભાગ નંબર, ક્રમ નંબર એ ધ્યાનથી એમણે સાંભળ્યું છે એટલે એ બાબત એમણે પોતાના સાંભળવાની છે। અને ત્યાર પછી જે તે વોર્ડ નંબર બોલીએ એ વોર્ડ નંબરનું મતપત્ર, કારણ કે જો ત્રણ વોર્ડ હશે તો ત્રણ સફેદ કલરના એમની પાસે આ રીતના મતપત્ર હશે, આપણે એક એક્ઝામ્પલ તરીકે તૈયાર કરેલું છે। એની અંદર વોર્ડ નંબર, ભાગ નંબર, ક્રમ નંબર એ પણ હશે અને આ મતદાર જે મતપત્રક છે એનો ક્રમ નંબર એ નીચે પણ હશે। અહીં આગળ મતદારની સહી કરાવવાની છે એટલે જે મતદાર આવે એની સહી એ અવિલોપ્ય શાહી જે વાળા બેન છે એફ પીઓ છે કરાવશે અને સામે ઊભા રહીને એટલે ઊંધી સહી અહીં આગળ આવશે। બીજું આ મતપત્રની વાત આવી એટલે એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે મતપત્ર જે છે આગલી રાત્રે સાંજે કે પછી જે પ્રિસાઇડિંગ અધિકારી છે અને પાછળ બાજુ જે એમનો બૂથનો જે સિક્કો છે એ આ રીતે જે કટિંગ લાઇન છે એની ઉપર અને નીચે જે સેવકભાઈ છે એની જોડે કરાવી દેવાના અને અહીં આગળ દરેક મતપત્રની પાછળ પ્રિસાઇડિંગ અધિકારીએ સહી કરી દેવાની છે એટલે ડાબી બાજુ જે પાછળ બાજુ ફેરવો એટલે ડાબી બાજુ સહી એમની થશે। એ કેટલી કરવાની છે એના અંદાજ પ્રમાણે કરી દેવાની છે, કારણ કે હિસાબ આપતી વખતે કેટલા સહીવાળા અને સહી વગરના એ તમામ બાબતો પ્રિસાઇડિંગ અધિકારીએ પૂરી પાડવાની થાય છે એટલે આ રીતનું મતપત્રક એમાં જે કંઈ આટલું કામ આપણે કરવાનું છે એફ પીઓ એટલે કે પીઓ ટુ એ। ત્યાર પછી આ જે વોર્ડ મુજબનું મતપત્ર અહીંયાથી ફૂટપટ્ટીથી અડધું ફાડીને મતદારને આપી દેવાનું છે અને આપણે વાત કરીએ એમ ઊભી અને ત્યાર પછી આમ આડી લીટી કરી અને એને પાછું આપી દેવાનું છે એટલે એ મતદાર પછી જે મતકુટીર હશે એમાં જશે અને એને જે પેલો સિક્કો છે એ આપવાનો છે એના જેને મત આપવો છે એને આપી અને ત્યાર પછી એ મત પેટીમાં જશે। પરંતુ અહીં આપણે વાત કરીએ તો સરપંચ અને વોર્ડની ભેગી ચૂંટણી હોય છે એટલે અહીંયા આ એક વોર્ડનું એફ પીઓ ટુ એટલે કે પીઓ ટુ એમને આપશે અને તરત પીઓ થ્રી જે છે એની પાસે આ જ રીતે સરપંચના મતપત્રો હશે જે ગુલાબી રંગના રાખવામાં આવે છે એટલે એ સરપંચ પાસેથી સરપંચના જે મતપત્ર છે એ પણ આ રીતે એટલે મતદારના હાથમાં બે થઈ જશે, એક આ અને ગુલાબી કલરનું કે બંને એ મતકુટીરમાં જઈ અને પછી એનું વોટિંગ ત્યાંથી નીકળી અને મતપેટીમાં એ મત નાખી દેશે અને ત્યાર પછી એ બહાર નીકળશે એટલે આ રીતની આખી પ્રોસેસ છે એ જેટલા મિત્રો આ કામગીરી કરી ચૂક્યા છે એમને અનુભવ છે એટલે ખ્યાલ હશે, પણ આ વિડીયો જોવાથી થોડી એ રિફ્રેશિંગ થઈ જવાશે કે આ રીતની કામગીરી છે। બીજું કે આપણે વાત કરીએ એમ ઓળખના પુરાવાની નોંધ પણ રાખવાની છે કયા કયા પુરાવાથી મતદાન કર્યું એટલે આ રીતે આ વિડીયોની અંદર આપણે જોયું અને જે કંઈ સૂચનાઓ છે ઉપયોગી છે। બીજું કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો। આ રીતે જરૂરી વિડીયોઝ આપણે ચૂંટણીને લગતા બનાવતા રહીશું। થેન્ક યુ વેરી મચ। અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ। શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર।